Hello friends, once again I welcome you all in my session. In this session, our session in that, we are going to have Samjhan of Rani Ki Vav, unit number 5, 9th standard in that, Rani Ki Vav ni, je pan aitihasik information aapi chhe, ena vishe ni Samjhan, apne prashno ane javab ni rite mari vishu. Let's begin our session. Question number 1. Who declared Rani Ki Vav an approved World Heritage Site? Vishwani Dharohar Rani Ki Vav ne goshit kone kari? UNESCO declared Rani Ki Vav an approved World Heritage Site. Mitro, World Heritage Site je che ekha Vishwani Dharohar ganay che ke jeni kaalji યુનેસ્કો લેતું હોય છે, તે દેશ લેતું હોય છે અને ત્યાં દેશના અને વિદેશના લોકો આ અજાયબીને જોવા આવતા હોય છે. તો યુનેસ્કોએ ડિક્લેર કર્યું કે રાની કી વાવ છે એન અપ્રૂવ્ડ વર્લ્ડ હેરિટેજ સાઇટ. એ ભારત જ ગુજરાતની જ ધરોહર નથી, ભારતની જ એવી ધરોહર નથી, પણ યુનેસ્કો પણ આ શિલ્પ અને સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે રાની કી વાવ જે છે, વાય વોઝ વાવ બિલ્ડ, રાની કી વાવ કેમ બનાવવામાં આવી હતી? તો ધ વાવ વોઝ બિલ્ડ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણની અંદર તે સમયે લોકોને પાણીની સમસ્યા જે છે એનું સમાધાન કરવા માટે આ વાવ બનાવવામાં આવી હતી. એ રવાવ જે છે એક પ્રકારનો કૂવો છે, સ્ટેપ વેલ છે, કે જે પગથિયાની સાથે સાથે નીચે ઉતરીને આવવાનું હોય છે અને વાવમાંથી પાણી ભરવાનું હોય છે. સો ધ વાવ વોઝ બિલ્ડ પાટણના લોકોની પાણીની સમસ્યાને દૂર કરવા માટે પાટણની અંદર વાવ બનાવવામાં આવી હતી, રાની કી વાવ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ટુ વિચ ડિનેસ્ટી ડીડ કિંગ ભીમદેવ વન બિલોંગ? આપણને ખબર છે કે ભીમદેવ પહેલાં જે હતા અને તેમની રાણી રાણી ઉદયનમતી, તેઓએ રાણી કી વાવ આ વાવ બંધાવી હતી પાટણના લોકો માટે. પણ તેઓ કયા વંશના હતા? તો કિંગ ભીમદેવ પહેલો ફર્સ્ટ બિલોંગ ટુ સોલંકી ડિનેસ્ટી, સોલંકી વંશના હતા અને અણહિલવાડ પાટણ જે તે સમયે સ્ટેટ હતું, જે રાજ્ય હતું તે સમયે, ત્યાં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા હતા. તેમને આ વાવ લોકોના પાણીની સમસ્યાને દૂર કરવા માટે બનાવી હતી. વોટ ઇઝ કાર્વડ ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ? વાવની આજુબાજુની જે દિવાલ હતી, પથ્થરની જે દિવાલો હતી, તેના ઉપર શાનું કોતરણી કામ કરવામાં આવ્યું હતું? ઓન ઇટ્સ સાઇડ વોલ દેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. હા મિત્રો, પથ્થર ઉપર 800 સ્કલ્પચર્સ કાર્વડ, કોતરણી કામ કરીને બનાવવામાં આવ્યા હતા. 800 સ્કલ્પચર, 800 મૂર્તિઓ, શિલ્પ સ્થાપત્યો બનાવવામાં આવ્યા હતા. 800 સ્કલ્પચર્સ. નેમ ધ 12 ડિફરન્ટ સ્ટેચ્યુ ઓફ ગોડ્સ ઇન ધ વાવ. કયા ભગવાનના ત્યાં શિલ્પ સ્થાપત્યો જે હતા, જેટલા પણ ભગવાનના, પણ ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ સ્ટેચ્યુ ઓફ ગૌરી, ગૌરી માતાના અલગ અલગ શિલ્પ અને સ્થાપત્યો હતા, અલગ અલગ તેમના રૂપો હતા. એમાંથી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિષ્ણા, તોતલ ત્રિપુરાથી લઈને ઉમા પાર્વતી સુધીના ગૌરી માતાના અલગ અલગ સ્વરૂપોના શિલ્પ સ્થાપત્યો, 12 અલગ અલગ મૂર્તિઓ આપણને રાની કી વાવમાં પથ્થરો પર કોતરણી કામ કરેલી જોવા મળે છે, જે વિશ્વમાં કદાચ ક્યાંય જોવા નહીં મળતી હોય. વાય વોઝ ધ વાવ બરીડ? આજે રાની કી વાવ જે છે એ દટાયેલી શા માટે હતી? The vav was buried under the mud, kichad ma dabayeli hati due to floods. First, pehla to flood aavathi
જે પાણીનું પૂર આવે છે એ પૂર આવવાથી દટાઈ ગઈ હતી, અને ધેન અને પછી વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, સરસ્વતી નદી જે છે ત્યાંથી વેનિશ થઈ. જે સરસ્વતી નદી જે છે ત્યાંથી નાશ પામી જે એ બીજી વાર. તો વાવ જે છે એ બે વખત દટાઈ, પહેલાં તો પૂર્વમાં પાણીના પૂરમાં અને બીજું સરસ્વતીનું નદીના વેનિશિંગમાં. સરસ્વતી નદી જે છે ત્યાંથી વિલોપ થઈ ત્યારે પણ આ વાવ ત્યાં દટાઈ હતી. હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન, કેટલા વર્ષ સુધી આ વાવ કીચડમાં દટાયેલી રહી, પહેલાં પૂરમાં અને બીજું સરસ્વતી નદીના નાશ થવાથી. ધ વાવ વોઝ હિડન ઓલમોસ્ટ 7 centuries. યસ ફ્રેન્ડ્સ, 1 century એટલે આપણે ખબર જ હશે કે 100 વર્ષ, 700 વર્ષ આ વાવ દટાયેલી રહી, અને જેને પુરાતત્વ વિભાગે ખૂબ જ માવજતથી બહાર નીકાળી અને એનું માવજત કર્યું, અને વાવ જે વર્લ્ડ હેરિટેજમાં યુનેસ્કોએ એનું સ્થાન આપેલું છે. હુ ટેક કેર ઓફ વાવ નાઉ વડીઝ, આ વાવની કાળજી કોણ લે છે? ASI, આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. શિલ્પ અને સ્થાપત્ય જે પણ મળી આવે પુરાતત્વ વિભાગના, એની કાળજી લેવી. જૂના વર્ષના પથ્થર હોય, વર્ષો જૂના મહેલ હોય, વર્ષો જૂની કોઈ પણ ઇમારતો હોય, મહેલ હોય, પથ્થર હોય, વાવ હોય, આ બધાની કાળજી રાખવાનું કામ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે. એવી જ રીતે વાવની કાળજી પણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે. ટેક કેર ઓફ ધ વાવ. વિચ આર ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ ઇન ધ વાવ, વિશ્વમાં ક્યાંય ના જોવા મળતા હોય તેવા શિલ્પ સ્થાપત્યોમાં કયા સ્થાપત્યો આપણને રાણકી વાવમાં જોવા મળે છે? તો આપણા માટે ગર્વની વાત છે મિત્રો, દેટ હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 hands. ભગવાન બુદ્ધ જે છે 2 હાથથી ધ્યાનની મુદ્રામાં હોય છે, પણ અહીંયા રાણકી વાવમાં ભગવાન બુદ્ધ જે છે એ 4 હાથવાળા જોવા મળે છે. ભગવાન રામ જે છે આપણે એમને જોયા છે કે એમના હાથમાં ધનુષ્ય અને બાણ છે, એક તરફ સીતા માતા તો બીજા તરફ લક્ષ્મણ છે, પણ અહીંયા જે સ્ટેચ્યુ મળ્યા છે લોર્ડ રામના, લોર્ડ રામ વિથ અ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, તલવાર અને બખ્તર સાથે જોવા મળતા રામ, શિલ્ડ સાથે જોવા મળતા રામ. સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી, સૂર્ય દેવતા તપસ્વીના અવતારમાં જોવા મળે છે. લોર્ડ શિવ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, ભગવાન શિવ જે છે એ ખૂબ જ નરમ અને જેન્ટલ એક્સપ્રેશન સાથે, હેવિંગ હાર્ડ રેધર દેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. ભગવાન શિવના ખૂબ જ નરમ વલણવાળું શિલ્પ સ્થાપત્ય અહીંયા જ જોવા મળે છે, એવું બીજે ક્યાંય જોવા મળતું નથી. તો ભગવાન બુદ્ધ, ભગવાન રામ, ભગવાન સૂર્ય, ભગવાન શિવ, આ બધાના શિલ્પ સ્થાપત્યો જે અલૌકિક છે એ રાણકી વાવમાંથી મળે છે. અને કદાચ 800 શિલ્પ સ્થાપત્યો જે અહીંયા મળ્યા છે સ્કલ્પચર્સ, એ સ્કલ્પચર્સને ધ્યાનમાં રાખીને રાણકી વાવને વિશ્વની ધરોહર, કદાચ આ બધા જ કારણો એના પાછળ છે જેને લઈને રાણકી વાવને વિશ્વની ધરોહર ડિક્લેર કરવામાં આવી છે યુનેસ્કો દ્વારા. આશા રાખું છું કે રાણકી વાવ યુનિટ નંબર 5 સ્ટાન્ડર્ડ 9નું જે પણ આપણે ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં સમજૂતી મેળવી, તે સર્વને સમજૂતીમાં ખબર પડી હશે. થેન્ક યુ વેરી મચ ફોર યોર પેશન્સ એન્ડ લિસનિંગ માય વિડીયો. વન્સ અગેન વી વિલ મીટ વિથ નેક્સ્ટ ટોપિક ઇન નેક્સ્ટ સેશન. ટિલ ધેન થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.